ना दिगोरा जेवड़ी फाइन लेन घटघट आवाज राखे ए आ देखिए नहीं ए आ देखिए नहीं ए दूध नो दे काई नहीं मने बीजी पीड़ा होई पड़ी आ बकरन टूटियो वलोक नहीं थाय बकरन जो जाड़ा उल्टी थिया ने काई તો ઘરે ઓલી રબરણ છે ને ઓહો કાબરો મારો કરી મેલ છે મને ઈ ઉપાધિ વીપડી વાનું કેમ કરું માર અરે હજી દૂધ તો મેં પેટ ભરીને પીધો આની અંદર થોડુંક દૂધ હોય તો મારે કાંઈ પીવું નથી ભાઈ સાહેબ ઝાડા ઉલટી થાય તો મરી જાવ કે તાર બાપ દીકરો મારે કાંઈ નથી પીધું જાઓ ઠી જાઓ અરે હજી કેવું અમૃત જેવું માટે લે આ થોડું દૂધ ધોપી ધોપી એ પી જવેલા કઈ થઈ છે નહીં દૂધ તો મીધું હતું પણ જરા અરે અરજી તે મને દૂધ પાયું અને મેં દૂધ પીધું એટલે જયમા કહેવાય માટે એટલા મોટી જવાય નહીં તો જમલી થોડુંક પાણી પાઈ દે એટલે હું મારા રસ્તે રવાના થાઉં લે જરૂર પાણી નીકળશે મારી વાત ઉપર વિશ્વાસ કર જેમ પાણી નીકળશે નીકળશે જવા દે તો ગોરા જેવડી ફાઇન લઈને હવે અરજી એક ઘૂંટડો પીને પી જાવ જાવ અરે અરજી પાણી અમે પેટ ભરીને પીધું કઈ પેટ ભરીને નથી પીધું આની અંદર થોડુંક પાણી વહી તો પી જાવટી જાવ જાવટી જાવ તમે તમારા ગરા લીલા કરો જાવટો અરે અરજી લે આ પાણી થોડુંક પી કેવું અમૃત જેવું મીઠું છે પી જાવ એલા પી જાવ અરે શું આ પાણી પીવાથી તો મને મારો પૂર્વજ જન્મ યાદ આવી રહ્યો છે તો કોઈ સાધારણ સાધુ નો હોય આ તો કોઈ અવતારી પુરુષ હોય નહીં તો કોઈ અખિલ બ્રહ્માંડ નો નાથ પરમ પિતા પરમેશ્વર હોવા જોઈએ અરે અરજી તે મને દૂધ પાયું અને મેં દૂધ પીધો તે મને પાણી પાયું મેં પાણી પીધો માટે મારે તારું કઈ કામ કરવું જોઈએ તો તે કદી ભગવાન ને જોયા છે ખરા ભાઈ અમે આ મહિને થી મા મહિને નાય બરોબર ને અને અમારે ભગવાન ના વન વગર ભેગું શું હા ઘરે જઈને હોઈ જાય ને કાકા એ ભાઈ કઈ ભેગું ન થાય અમારે અરે હરજી એમાં નાવાની કઈ જરૂર નથી તે છબી ની અંદર તો જોયા છે ને છબી માં દીવો બધી કરતા કરતા જોઈ લ્યો કદાચ ને
છબી ની અંદર હોય તેવા જ ભગવાન ને બતાવું તો ઓળખી જા ખરો. અરે ઓળખી જાવ એના પગ માં પડી જાવ. તો જો અરજી હું પોતે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો. અરે આજ આટલો ગુનો રે પ્રભુ મારવા પર કરો. અરે હજયા ટોલો ગુનો રે પ્રભુ તારો માપ કરે. હવે પછી કરતા નહીં આવી ભૂલ, હવે પછી કરતા નહીં આવી ભૂલ. યા ટોલો ગુનો રે પ્રભુ તારો માપ કરે. અત્યારે હું મારી દ્વારિકા નગરી ને છોડી પકરણ ગઢ ના રાજા અજમાલ તેમને ત્યાં પુત્ર તરીકે ઉતાર ધારણ કરવા માટે જઈ રહ્યો છું. તાની અંદર તારી કઈ ઈચ્છા હોય તો બોલ ભક્ત. હા પ્રભુ, જો તમે પોકરણ ગઢના રાજા અજમલ ની ઘરે અવતાર ધારણ કરવા જઈ રહ્યા હોય તો તમારા પ્રગટ્યની પહેલી આરતી મારા હાથથી ઉતરે એવું મને સદ વચન આપો. અરે વાહ હરજી ભાટી, ધન્ય છે હરજી તારી ભક્તિ ને. હું જાઉં તને વચન આપું છું કે જ્યારે પોકરણ ગઢના મહારાજા અજમલ તેમણે ત્યાં જયારે મારું પ્રાગટ્ય થશે ત્યારે પ્રાગટ્ય વખત ની પહેલી આરતી અને હું રાજસ્થાન ને મારવાડ રણુદેવ માં સમાધિ લઈશ ત્યારે સમાધિ વખત ની પણ છેલ્લી આરતી તારા હાથ થી ઉતરશે એવું મારું તને સદવચન છે. હા પ્રભુ, વચન તો તમે આપી ચુક્યા પણ પોકરણ ગઢનું રજવાડું છે બહુ મોટું, આમ જેવા રબારી નાના ભાઈ ને આ કોણ ઓળખે, માટે તમારા નિશાની હોય તો મને આપો. અરે અરજી, હું જાણતો જતો કે જરૂર આની નિશાની માગીશ, માટે સાંભળ આ બે નિશાની આપો તે બરોબર યાદ રાખજે. હા પ્રભુ. ધીરે રતન કટારો ને વીર ગાડ્યો. હા પ્રભુ. હા અભય યચડા મે આઈ પાજી. હા પ્રભુ. અજમલ પિતા ને અમે પુત્ર રામદેવ. સત્ય વચન જય અમારું દિયા, સત્ય વચન જય અમારા દિયા. હા પ્રભુ. સાંભળ અરજી, આ મારી બીજી નિશાની. કુમ કુમ પગલી પડુ રંગ મેળ માં. હા પ્રભુ. હા કુકડ થી તે કોઈ તારું જી. ચારે દિશામાં પ્રકાશ ફેલાશે. અમદેવ બીજા પ્રગટ હિન્દુઓ. લે અરજી. આ નિશાની આપી તે બરોબર યાદ રાખજે. હા પ્રભુ. આ નિશાની તો તમે બોગણ ગઢના રાજા અજમલ ને પણ આપી હતી અને ઢોલોની દાંડી આખા નગર માં જાહેરાત કરી છે કે આ નિશાની પ્રભુ મારા ત્યાં વધારવાના છે, માટે આ નિશાની માન્ય નહીં રાખે. આના સિવાયની કોઈ બીજી નિશાની હોય તો મને આપો. અરે લે હરજી, આ નવલોકો હાર પોગણ ગઢના મહારાજા અજમલ જ્યારે મને દ્વારિકા છેલ્લી વખતે મળવા આવ્યા અને મારા ચરણ સ્પર્શ કર્યા ત્યારે આ નવલોકો હાર મારા ચરણ ની અંદર પડી ગયો હતો, માટે આ હાર લઈ અને પોકરણ ગઢના મહારાજ અજમલ ને બતાવજે એટલે આખી વાત સમજી જશે. હા પ્રભુ. અરે અરજી, હજી તારી કઈ ઈચ્છા હોય તો બોલ, આજ તારી બધી ઈચ્છાને હું પૂરી કરી દઈશ. અરે
કદીશ કૃષ્ણ કનૈયા સામે વરન કહેતો હોય કે માગ અરજી માગ તો લાગે કે હું માગી લઉં કે ઇતિહાસના પાને યાદ ગાલી જાય ધન દોલત ને માયા મિલકત તો આજ છે ને કાલ નથી અરે પ્રભુ જો તમે આપવા માંગતા હો તો હરજી ને હરમેશ ને માટે તમારું ચરણ જોઈએ અરે ઉપતા હરજી ભાટી અરે હરજી ધન્ય છે તારી ભક્તિ ને અરે ભક્ત જાઉં તને વચન આપું છું કે આગળ હળાહળ કળિયુગ ની અંદર જ્યાં મારું મંદિર હશે જ્યાં મારી મૂર્તિ હશે ત્યાં પાછળ તારી પણ મૂર્તિ હશે જ્યાં મારી છબી હશે ને ત્યાં પાછળ તારી પણ છબી હશે અને હરજી વગર ની રામદેવ ની પૂજા અધૂરી ગણાશે એવું મારું તને સત વચન છે હા પ્રભુ અરે હરજી હજી તારી કઈ ઈચ્છા હોય તો બોલી જા ભક્ત હા પ્રભુ રામ અવતાર ની અંદર સબરીબેન આઠા બોર ખાધા હતા હા પ્રભુ કૃષ્ણ અવતાર ની અંદર વિભુજી ની ભજીયા રંગી હતી તો રામદેવ અવતાર ધારણ કર્યા પહેલા મારી ઝૂંપડી ને એકવાર પાવન કરતા જાઓ અરે નહીં હરજી આવી જીત કરવી રહેવા દે કારણ અત્યારે મારે પોકરણ ગઢના મહારાજ અજમલ તેમણે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો સમય થઈ ચુક્યો છે માટે અત્યારે હું ખૂબ ઉતાવળમાં છું હરજી ફરી તારી ઝૂંપડીને ક્યારેક હું પાવન કરીશ માટે તો અત્યારે મને જવા દે હે આવો તો આજને આજ પ્રભુ મારી ઝૂંપડીએ
અરે હરજી, હું તારી ઝૂંપડી પણ આવ્યો. હા પ્રભુ. માટે હવે મારે પોકરણગઢ ની અંદર પ્રાગટ્ય થવાનો સમય થઈ ચુક્યો છે અને તારે મારી પેલા પહોંચવાનું છે. હા પ્રભુ. માટે તું ઉતાવળ પગે હાલતો થા, હમણાં તારા પગલે પગલે આવું છું. ભલે પ્રભુ. અરે આજ પકડિયા બકરા રે, હવે મારે છોડી રે દેવા. તમે દ્વારકા ગયા હતા તો દ્વારકાના નાથે તમને શું કીધું એ કહી સંભળાવો. અરે સતી, દ્વારકાના નાથે તો આપણી મનોકામના પૂર્ણ કરી અને લ્યો આ બે અમર ડાળીના પુષ્પો આપ્યા છે. આ બંને પુષ્પોને પારણિયાની અંદર પધરાવી નવ નવ માસ સેવા કરજો. નવ માસ પૂરા થતા પ્રભુ આપણે ત્યાં પધારશે. પ્રભુ આપણે ત્યાં પધારશે એની ખબર આપણને કઈ રીતે પડશે? ભાદરવા સુદ 11 ને ગુરુવાર સૂરજ ઉગતાની સાથે આખા મહેલમાં પ્રકાશ ફેલાય, કુમકુમના પગલા પડે અને ઉકળતી ડેગુ ઉતરે ત્યારે સમજજો કે પ્રભુ આપણે ત્યાં પધાર્યા છે. તો એ પુત્રના નામ આપણે શું રાખશું? પહેલા પુત્રનું નામ વિરમદેવ રાખજો અને બીજા પુત્રનું નામ રામદેવ રાખજો. હે પ્રભુ મૈડા, પ્રભુ મૈડા, પ્રભુ મૈડા. હે પ્રભુ મૈડા, પ્રભુ મૈડા, પ્રભુ મૈડા. હે પ્રભુ મૈડા, પ્રભુ મૈડા, પ્રભુ મૈડા. હે પ્રભુ મૈડા, રાજ નો પ્રધાન કેતો નથી અફી મહિનો રાજ નો પ્રધાન તો પૂછાય ને એમને કોઈ નો કીએ કઈ કઈ કે રાજા રાજ કરે અજમલ રાજા તે કહેતો નથી ખોટે ખોટો મારે 20 લીટર પેટ્રોલ ભરી ગયું 2 લીટર વધારે ભરાય કે કેમ મહારાજ ને હરજી અંદર આવવાની રજા માંગે કે અરે મહારાજ હરજી ભગત આપને મળવાની રજા માંગે અરે પ્રધાનજી એમને રાજી ખુશી થી અંદર લઈ આવો આવતારી અરે પ્રણામ મહારાજ ને પ્રણામ હરજી ભગત અરે મહારાજ હું વગડા ની અંદર ઘેટા બગડા ચરાવતો હતો કે પ્રભુ નો મને ભેટો થયો અને એમને મને કહ્યું કે ભોગનગઢ ના રાજા અજમલ ની ઘરે હું પુત્ર તરીકે અવતરણ ધારણ કરવા જઈ રહ્યો છું તો એના પ્રગટ્ય ની પેલી આરતી મારા હાથ થી ઉતરે એવું મને સદ વચન આપ્યું છે. અરે હા અર્જુન ભગત, પ્રભુ મારે ત્યાં પધારવાના છે એ વાત સત્ય છે અને જો એમના પ્રાગટ્ય વખત ની પહેલી આરતી તમારા હાથ થી ઉતરે એવું સદ વચન આપ્યું હોય તો એમને કઈક નિશાની પણ આપી હશે ને? હા મહારાજ. કહી સંભળાવો. એ રતન કટોરો વીર ગેડિયો સભાઈ આંજળાયા પાજી અજ અજમલ પિતા ને પુત્ર રામદેવ અજ સત્ય વચન છે નાજી અજ સત્ય વચન છે નાજી ચારે દિશામાં પ્રકાશ ફેલાશે ત્યારે આ રામદેવ પીરા પ્રગટ છે જી આ હિન્દવા પીરા પ્રગટ છે જી.
અરે આ અરજી ભગત આબે નિશાની તો મેં ઢોલ અને નગારાની દાંડીએ આખા નગરમાં જાહેરાત કરી હતી કે આબે નિશાનીએ મારા ત્યાં પ્રભુ પધારવાના છે. જો આના સિવાયની બીજી કોઈ નિશાની આપી હોય તો કહો. હા મહારાજ, તમે છેલ્લી વખતે દ્વારકા ગયા અને દ્વારકાધીશના ચરણ પોષ્ટ કર્યા, તે દ્વારકાધીશના ચરણોમાં 9 લોકો હાર તમારો પડી ગયો હતો, તે નિશાની રૂપે પ્રભુએ મને આપ્યો છે. અરે હા અરજી ભગત, આ હાર તો મારો જ છે. તમે અહીં બિરાજમાન થાવ, પ્રભુનું પ્રાગટ્ય થશે એટલે આરતી જરૂર તમારા હાથથી જ ઉતરશે. ભલે મહારાજ. અરે દાસી, તમારા મહારાજાને કહો કે રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે. અરે પ્રધાનજી, આપના મહારાજાને કહો કે રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે. અરે મહારાજ, રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે. અરે પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય કે પ્રભુએ મારા વાંજિયા મેણા ભાંગ્યા તો પોકાણગઢની શેરીઓને ગલીઓ શણગારો. ભલે મહારાજ. અરે દાસી, તમારા મહારાજાને કહો કે રાજમાં બીજા પુત્રનો જન્મ થયો છે. કુમકુમના પગલા પડ્યા છે અને ઉકળતી દેગુ ઉતરે છે. અરે પ્રધાનજી, આપના મહારાજાને કહો કે રાજમાં બીજા પુત્રનો જન્મ થયો છે. કુમકુમના પગલા પડ્યા છે અને ઉકળતી ડેગુ ઉતરી છે. અરે મહારાજ, રાજમાં બીજા પુત્રનો જન્મ થયો છે. કુમકુમના પગલા પડ્યા છે અને ઉકળતી ડેગુ ઉતરી છે. અરે પ્રધાનજી, આ પણ ઘણી ખુશીની વાત કહેવાય કે મારી મારવાડની ધરતીનો ઉદ્ધાર કરવા પ્રભુ મારા ત્યાં બધાયરા તો પોકરણગઢની શેરીઓ અને ગલીઓમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો અને હાર દાસીને ઇનામમાં આપો. ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હમણાં થોડી વારમાં રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય થશે, તો કોઈ ઊંચા આસને બેઠા હોય તો થોડી વાર નીચે બેસી જશો અથવા ઊભા થઈ જશો. અગર કોઈએ માનતા લીધેલી હોય તો અહીંયા પરિપૂર્ણ કરી શકે છે. જે કોઈને પોતાના બાળકને ભગવાનનું પ્રાગટ્ય થયા પછી પારણિયામાં ઝૂલાવવું હોય તો 51 રૂપિયા આપી અને ઝૂલાવી શકે છે. તો ભગવાનની આરતી ઉતર્યા પછી પોતાના બાળકને તૈયાર રાખશો. આવે રામા પીર બાપા, આવે રામા પીર, રામ દે મંડળ માં આવે રામા પીર, આવે રામા પીર બાપા, આવે રામા પીર, રામ દે મંડળ માં આવે રામા પીર, આવે રામા પીર બાપા, આવે રામા પીર, પોકરણગઢની શેરીઓ માં આવે રામા પીર, આવે રામા પીર બાપા, આવે રામા પીર, પોકરણગઢની શેરીઓ માં આવે રામા પીર, આવે રામા પીર બાપા, આવે રામા પીર, જમલ યોરડે પધારે રામા પીર, આવે રામા પીર બાપા, આવે રામા પીર, જમલ યોરડે પધારે રામા પીર, પધારે રામા પીર, અભિલયુડે બાપા ગલા લયુડે, મીનરદેના મેલમાં ગલા લયુડે, અભિલયુડે રે બાપા ગલા લયુડે, મીનરદેના મેલમાં ગલા લયુડે, ફૂલડાયુડે રે બાપા ફૂલડાયુડે, મીનરદેના મેલમાં ફૂલડાયુડે, ફૂલડાયુડે રે બાપા ફૂલડાયુડે, મીનરદેના મેલમાં ફૂલડાયુડે, રમે રામા પીર બાપા, રમે રામા પીર, મીનળ દેના મેલ માં રમે રામા પીર, કરે કિલોલ, એ હમણાય
પીર આવશે હરે રે થઈને લીલડાય ઘોડે યશવા રોજે ઘોડે ચડશે રામદેવ અને નકળંગ ધરશે નામ એ સત્યા સેવકને બચાવશે હરે રે આ પુરુષે હયા નિહામ રામદેવ પ્રગટાયા જે હિન્દુઓ પીર જોને પ્રગટાયા જે રણજે રામદેવ પ્રગટાયા જે બોલીએ અજમલ ઘેરે અવતારની જય બોલે રામા પીરની જય રામદેવ વીરની જય નકળંક ભગવાનની જય અહીંયા રામદેવ રામદેવનું પ્રાગટ્ય થઈ ગયું છે રામદેવ પીરની પ્રાગટ્યની આરતીનો ચડાવો કરવામાં આવશે નહીં તો જે કોઈને ધૂપમાં અથવા રામદેવ પીરના પારણિયામાં જે કંઈ આપવું હોય તે આપી શકે છે અત્યારે મંડળના સભ્ય કોઈ લેવા આવશે નહીં તો જે કોઈને જે કંઈ આપવું હોય તે અહીંયા મંડપ પાસે આવીને આપી જશો પિયુષભાઈ વિઠ્ઠલભાઈ પીપરિયા તરફથી રામદેવ પીરના પારણિયામાં 500 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય 200 રૂપિયા રામદેવ પીરના ધૂપમાં આવે છે બોલો રામા પીરની જય રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટીલડી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે રૂડા પારણિયે પોઢે મારો પીરજી રે રૂડા પારણિયે પોઢે મારો પીરજી માતા મીનળ દેના બાળ પિતા યજમલજી ના લાલ રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટીલડી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે ઝૂલો ઝૂલો રે ઝૂલાવે લાસા લક્ષ્મી ઝૂલો ઝૂલો રે ઝૂલાવે લાસા લક્ષ્મી રે વીરા વીરમ દેવના વીર બેની સગુણા ના વીર વીરા વીરમ દેવના વીર બેની સગુણા ના વીર રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટીલડી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે ગુણ ગાતા રે મનાવે બાળ ભાવથી રે ગુણ ગાતા રે મનાવે બાળ ભાવથી રે ઝૂલતા રણો જામા રામ પૂરે ભક્તોની રે હા ઝૂલતા રણો જામા રામ
ગમર ઘૂઘરી રે, હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે. બોલ રામા પીરની જય. સાતસો ને એક રૂપિયા રામદેવ પીર ના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય. તેરસો રૂપિયા રામદેવ પીર ના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય. બીજા ચારસો રૂપિયા રામદેવ પીર ના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય. બસો ને એકાવન રૂપિયા પરસોત્તમભાઈ રાદડિયા ના રામદેવ પીર ના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય. ત્રણસો ને અગિયાર રૂપિયા રામદેવ પીર ના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય. બજરંગ મિત્ર મંડળ અહીંયા આરતી ઉતારવા માટે આવે. ગિરનારે ગુરુદત્ત વસે અને પહાડમાં વસે પીર, હે સતાધાર માયા પાગી ગાવસે, હે રણો જા માય રામા પીર. હે પશ્ચિમ ધરામા પીર મોજા પ્રગટા, પશ્ચિમ ધરામા પીર મોજા પ્રગટા, જમાલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવ ની આરતી, જમાલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવ ની આરતી, રામદેવ ની આરતી વીરા વીરમદેવ ની આરતી, રામદેવ ની આરતી વીરા વીરમદેવ ની આરતી, જમાલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવ ની આરતી, જમાલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવ ની આરતી, લાસાને લક્ષ્મી ઉતારે પીર ની આરતી, લાસાને લક્ષ્મી ઉતારે પીર ની આરતી, હરજી પાઠી રે રૂડા તમાર ઢોળે બાબા રામદેવ ની આરતી, હરજી પાઠી રે રૂડા તમારા ઢોળે બાબા રામદેવ ની આરતી, પેલો તે પરચો બાટી હરજી ને પૂર્યો, પેલો તે પરચો બાટી હરજી ને પૂર્યો, પાઠરિયા બકરા દોરાય વારે બાબા રામદેવ ની આરતી, પાઠરિયા બકરા દોરાય વારે બાબા રામદેવ ની આરતી, બીજો તે પરચો પિતા યજમલરાય ને પૂર્યો, બીજો તે પરચો પિતા યજમલરાય ને પૂર્યો, કુમકુમ ના પાગલે પધાર્યા રે બાબા રામદેવ ની આરતી, કુમકુમ ના પાગલે પધાર્યા રે બાબા રામદેવ ની આરતી, ત્રીજો તે પરચો માતા મીનર દેને પૂર્યો, ત્રીજો તે પરચો માતા મીનર દેને પૂર્યો, તારી રે બાબા રામદેવ ની આરતી, ઉપરથી દે ગયું તારી રે બાબા રામદેવ ની આરતી, ચોથો તે પર ચોયોલા દરજીડા ને પૂર્યો, ચોથો તે પર ચોયોલા દરજીડા ને પૂર્યો, કાપડ નો ઘોડ લોયો ડાયડો રે બાબા રામદેવ ની આરતી, કાપડ નો ઘોડ લોયો ડાયડો રે બાબા રામદેવ ની આરતી, પાંચમો તે પરચો લાખા વણજારા ને પૂર્યો, પાંચમો તે પરચો લાખા વણજારા ને પૂર્યો, મિસરી નું લોણ બનાયું રે બાબા રામદેવ ની આરતી, મિસરી નું લોણ બનાયું રે બાબા રામદેવ ની આરતી, છઠો તે પરચો પીરે ભેરવા ને પૂર્યો, છઠો તે પરચો પીરે ભેરવા ને પૂર્યો, ચડીને પીરે ભેરવો ભંડાયરો, ઘોડે ચડીને પીરે ભેરવો ભંડાયરો, બાલાની અણીએ પીરે ભેરવાને માયરો, બાલાની અણીએ પીરે ભેરવાને માયરો, બળીના દ ગુરુ એને ધાયરા રે બાબા રામદેવ ની આરતી, બળીના દ ગુરુ એને ધાયરા રે
ढोल नगारा पीरना वीणा जंतर वागे जालर नोरल कार हो बाबा राम देव ने आरती जालर नोरल कार हो बाबा राम देव ने आरती माल मलिंदा पीरने चढ़े चक चूरमा माल मलिंदा पीरने चढ़े चक चूरमा गुगल नोगन घोर हो राम देव ने आरती गुगल नो गन गोर हो बाबा राम देव ने आरती हरि न चरणे पाठी हर जीरे बोलिया हरि न चरणे पाठी हर जीरे बोला नवे खंडवा तारा निशान पड़े बाबा राम देव ने आरती नवे खंडवा तारा निशान पड़े बाबा राम देव ने आरती देश परदेश भक्तों रे आवे देश परदेश भक्तों रे आवे नर नारी तमने नमन करे बाबा राम देव ने आरती नर नारी तमने नमन करे बाबा राम देव ने आरती राम देव ने आरती वीरा वीरम देव ने आरती राम देव ने आरती वीरा वीरम देव ने आरती यजमल कर अवतार धैरो बाबा राम देव ने आरती यजमल कर अवतार धैरो बाबा राम देव ने आरती बोल रामा पीरनी जय राम देव वीरनी जय लकड़ंग भगवान ने जय જે કોઈને પોતાના બાળકને ભગવાનના પારણિયાની અંદર ઝુલાવવું હોય તો અહીંયા મંડપ નીચે લાવશો અને ગેટેથી જ આવું
હજી મંડળ આગળ ચાલુ જ રહેશે. રામદેવ પીરના લગ્ન થશે ત્યાં સુધી મંડળ ચાલુ હશે. હે માતા મારા મીન હૃદય કેવાય લીધો મે અજમલ ઘેરો અવતાર. હે બેની મારી લાસ અને લક્ષ્મી કેવાય લીધો મે અજમલ ઘેરો અવતાર. મારી સગુણ કેવાય લીધો મે અજમલ ઘેર અવતાર. હે વીર અમર વીર મદેવ કેવાય લીધો મે અજમલ ઘેર અવતાર. હે વીર અમર રામ દેવ કેવાય અજમલ ઘેર અવતાર. હે તવ મોર હરજી નો ભગવાન લીધો મે અજમલ ઘેર અવતાર. હે તવ મોર ડાલી નો ભગવાન લીધો મે અજમલ ઘેર અવતાર. હે ગુરુ મારા બાળી નાથ કેવાય લીધો મે અજમલ ઘેર અવતાર. હે કરવો મારે ભેરવનો સહાર લીધો મે અજમલ ઘેર અવતાર. હે રાખો મારે તોરા કુળ નીલા જલી દો મે અજમલ ઘેર અવતાર. બનીને પાંચ વર્ષ ના બાળ લીધો મે અજમલ ઘેર અવતાર. હી દૂધડા પીલ્યો મારા બાળ દૂધડા પીલ્યો મારા બાળ. માતા પ્રેમી નણદે દૂધડા પાય છે રે. હે દૂધડા નહીં પીવા મોરી માત દૂધડા નહીં પીવા મોરી માત. તમારા તમ ગોળી લો પછી માતા દૂધ. દૂધડા પીલ્યો વીરમદેવ બાળ દૂધડા પીલ્યો રામદેવ બાળ. પર તમ દૂધડા ને પછી બેટા ગોળી લારે. દૂધડા નહીં પીવા મોરી માત દૂધડા નહીં પીવા મોરી માત. પર તમ ગોળી લો પછી માતા દૂધડા રે. અરે સ્વામિનાથ, રામદેવ ને વીરમદેવ બંને ભાઈઓ ઘોડીલાની હાથ લઈને બેઠા છે. ઘણું સમજાવ્યા પણ સમજતા નથી, માટે હવે આપ જ એને સમજાવી અને એને દૂધડા પાવ. હે દૂધડા પીલ્યો મારાય બાળ દૂધડા પીલ્યો મારાય બાળ. પિતા રે અજમલજી દૂધડા પાય છે.
પિતા શ્રી દૂધડા નહીં પીવા પિતા શ્રી પર તમ ગોળી લો પછી પિતા દૂધડા રે ભૂખો લાગે ના નેરા બાળ ભૂખો લાગે ના નાય બાળ પર તમ દૂધડા ને પછી બેટા ગોળી લારે ભૂખો નહીં લાગે પિતા શ્રી ભૂખો નહીં લાગે પિતા શ્રી પર તમ ગોળી લો પછી પિતા દૂધડા રે એ હટોય મેલો વીરમ દેવ બાળ હટોય મેલો રામ દેવ બાળ પર તમ દૂધડા ને પછી બેટા ગોળી લારે હટો મારી નહીં મેલો પિતા શ્રી હટો મારી નહીં મેલો પિતા શ્રી પર તમ ગોળી લો પછી પિતા દૂધડા રે રામદેવ રામદેવ તમે બંને ભાઈ રાજમાં સીધા આવો હું હમણાં જ તમારા માટે ઘોડીલો તૈયાર કરાવું છું ભલે પિતાશ્રી અરે પ્રધાનજી એ મહારાજ રાજમાંથી કાપડિયાને બોલાવો ભલે મહારાજ એ આજે પ્રધાન બોલાવે કાપડિયા આવજે રે યોજે રાજને દરબાર યોજે રાજને દરબાર આજે પ્રધાન બોલાવે કાપડિયા આવજે રે આજે પરદાન બોલાવે કપડિયો આવ્યો રે આવ્યો રાજને દરબાર આવ્યો રાજને દરબાર આજે પરદાન બોલાવે કપડિયો આવ્યો રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ મહારાજ બોલાવે મહારાજ ને પ્રણામ પ્રણામ કપડિયા અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે કપડિયા કોઈ સારું એવું કાપડ બતાવ આ તમારા પરદાને બંડી પહેરી ને એ ટાકાનું એ જેદુનામાં જ કાપી ગયો ને તેદુન કોઈ લઈને અરે નહીં કાપડિયા એનાથી પણ સારું એવું કાપડ બતાવ આ એને શર્ટ પહેરો ને એ મહિલ આમાંથી ને કોઈ નથી લઈ જતો બાપુ અરે નહીં કાપડિયા લીલું અને સારું એવું કાપડ બતાવ જો તારા વાંહે કોઈ નથી લઈ જતો બાપુ એ ન લઈ ગયો અરે કાપડિયા કાપડ તો બહુ સરસ છે બોલાની શું કિંમત છે એનું તમારે શું કરવું આનો રામદેવ રામદેવ માટે ઘોડીલો બનાવો છે તમારે ભેટમાં દેવું બોલો રામા પીરની જય અરે પ્રધાનજી જી મહારાજ રાજમાંથી દરજીને બોલાવો ભલે મહારાજ એ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે રાજને દરબાર આવજે રાજને દરબાર આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે આજે વરદાન બોલાવે દરજી આવ્યા રે એ વરાજને દરબાર એ વરાજને દરબાર વરદાન બોલાવે દરજી આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે દરજી તને આપણે મહારાજ બોલાવે અરે પ્રણામ મહારાજ ને પ્રણામ દરજી ભગત અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે દરજી ભગત લ્યો કાપડ અને આનો તાત્કાલિક ઘોડીલો બનાવવાનો છે ભલે મહારાજ રાજમાંથી કાપડ આવ્યું ભગવાનનો ઘોડીલો બનાવવાનો એકલા કઈ બને નહીં દરજણ ને બોલાવ ચા પાણી બનાવે સમજી ગયા ઓ મેં તમારી આંખમાં આવે એવું લાગે જજરી આવે એવું એ આજે દરજી બોલાવે દરજણ આવજો રે એ આવજો આપણી દુકાન આવજો આપણી દુકાન દરજી બોલાવે દરજણ આવજો રે અત્યારે કામ હોય તો બોલાવી કામ હું છે તો હું ઈ જ પૂછું તમને
કામ ને કામ તો રાજમાંથી કાપડ આવ્યું છે, ભગવાન નો ઘડીલો બનાવવાનો છે. આ તો આપણને શું વાંધો, આપણે મજૂરી કરવી છે ને? આપણે મજૂરી જ કરવી બરાબર ને? લાવો જોઈએ કાપડ, લાવો હમણાં સીવી નાખો. તમારે હમણાં બહુ કામ છે, આ લગ્ન ગાળાનું છે ને, તો થાકી ગયા છો. અરે તારે શું કાપડમાં જોવું, તારે કઈ નથી કરો તો કડક. મારે જોવું નથી, હું ઘોડીલો સીવી નાખું ને તમે કરો આરામ. એ તારે નથી જીવો, તું ચા પાણી કહે, કડક મીઠી ચા બનાવી, હું ઘોડીલો સીવી નાખીશ. એ તમારે હગી તૈન દીધી, સાની ભૂકી નથી, નથી ખાંડ. લે આનું કેમ કરું, ક્યાંક લઈ ને ડેલામાંથી. એ બધેથી માગી માગીને તો તૈન દીધી હાલતું તું. આમાં આમ જ છે, મારે એમ જ છે. આઠમું ઘર છે કેટલામું, અને આઠમું બટકા વાળા તમે. સાહેબ સુરત લઈ ગયા કે સુરત ની સૂતર ફેણી જેવું હારું હારું, આ ગોંડલ ના ગાંઠિયા જેવું નીકળું. એ એવું મળ્યું તો ખરા, નકર આમાં દીએ મે કોણ છે ના? આ બરોબર, તું એક કામ કર, તું ચા પાણી મૂક જલ્દી હાલ. એ બધું થઈ જાય, લાવો કાપડ હાલો હમણાં, જો બધું કામ ગાયકા થાય છે કે નહીં હાલ જોઈને જલ્દી દઈ દે. અરે આ તો સાચા રત્ન જડેલું કાપડ. હા આના તો કઈ ઘોડીલા હોય તો શું હોય, જાનો બ્લાઉઝ બનાવીને પહેરું ને. હા તમારી હરેક સાડી પર મેચ થાય. લે આમાં ભાઈ તમને મેચ થાયું કઈ લાગે? આમાં એકઈ સાડી મેચ થાય લાગે તમને? હારો વીટો રે ઉડી જાય. અહીંયા જે કપાળ દેખીને દલની દાના તો બગડી, અહીંયાનો મારે છે કબજો જીવની મમતા મેલી રેજો, લયલ જો રમા પીર ના નામ, લયલ જો ઇન્દ્રા પીર ના નામ, કબજો જીવની મમતા મેલી રેજો. કાપડ ભગવાન નો ઘોડીલો સીવો ને કબજો. અરે એમાંથી નો થાય રાજા, વાહ કાબરા કરી નાખે. કામ કરો મારો, આનો ભત્રીજો ઓલો આટાલો છે ને બોલાવ. આજે આંટી નો દીકરો તમા, આંટી ની દુકાન કેદું થી થઈ ગઈ? કાલ હવાર થી. લે મને ખબર નથી ને આંટી ની દુકાન થઈ ગઈ. દીકરો બહુ ડાયો ને તો તારે કામ કરવાનું છે. શું કામ કરવાનું? તારા આંટી ઓલો કાપડ લઈ લીધું ની લઈ લે મારા દીકરો. મારું શું થાય એમાં? એ તારું કઈ થઈ ગઈ છે, તું પેલા લઈ તો લે. હું થાય એમ થઈ ગયું ભાઈ? તારું છૂટ થઈ ગઈ છે, તું લઈ લે જલ્દી. થઈ જાય ને? હા થઈ જાય તો લેવો. હા થઈ જાય થઈ જાય. નક પે ગાડીઓ કઈ હલવાડ દેતા નહી. અરે ના કઈ નો કરો ભાઈ સાહેબ, તું લઈ લે. લઈ લો આમ જેટા ઉભા રહ્યો.
ચેટો જુબો ઈ હવે ગાળિયો કરવા જેવા રહ્યા નથી ભાઈ આખા ગામે આનો